one, anxiety એટલે શું? Anxiety attack અથવા panic attack એટલે શું? Anxiety એટલે emotional, mental, psychological અને physical arousal ઉત્તેજના અથવા aggression જે આપણા body, brain, mind માં produce થાય એવું સમજીને કે જેમાં કોઈ પણ કાર્યનું કોઈ પણ વિચાર કોઈ પણ લાગણી કોઈ પણ સ્વભાવનું એક બેડ અથવા નેગેટિવ અથવા ડેન્જરસ આઉટકમ આવવાનું છે. સૌથી પહેલો પોઈન્ટ, હું એવું સમજુ છું કે એન્ઝાયટી એકે રીતે નેગેટિવ નથી. એન્ઝાયટી સારી વસ્તુ છે, પણ એન્ઝાયટી જ્યારે જ્યારે જે જે બાબતે થાય એ બાબતોને આપણે સમજવી પડે અને બદલવી પડે. અનફોર્ચ્યુનેટ વાત એ છે કે આપણે નથી સમજતા અને નથી બદલતા. આપણે એન્ઝાયટીમાં શું થાય આપણી જાતમાં એ સમજવું જોઈએ. કેમ કે બહુ બધી વખત એવું થશે કે આપણી જે સમજ છે, આપણે જે જાણીએ છીએ એ અધૂરું છે અથવા એ ખોટું છે, જેના લીધે જીવનમાં બહુ બધી અનસર્ટનિટીઝ આવે છે. અનસર્ટનિટી આપણને નથી ગમતી, કેમ કે આપણને દરેક વસ્તુ કંટ્રોલમાં જોઈએ છીએ, નોઈંગમાં જોઈએ છીએ. બટ હવે આપણે કેટલું સમજશું કોઈ પણ વાત અથવા કેટલી વાતને જાણશું એ એક જ વ્યક્તિ પર ડિપેન્ડન્ટ રહેશે અને એ આપણે છીએ. એન્ઝાયટી આપણને આપણી જ બાબતે કોઈ સિગ્નલ આપવાની ટ્રાય કરે છે. જ્યારે આપણને કોઈ પણ બાબતે, કોઈ પણ વ્યક્તિ બાબતે, કોઈ પણ ઘટના પરિસ્થિતિ બાબતે એન્ઝાયટી અટેક આવે છે અથવા એન્ઝાયટી થાય છે, ત્યારે આપણે આપણી અંદર જોવાનું છે, આપણી સમજને સમજવાની છે કે આપણે કોઈ પણ એક્સ વાય ઝેડ વસ્તુને થ્રેટ અથવા ડેન્જર તરીકે શું કામ એન્ટિસિપેટ કરીએ છીએ, શું કામ આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે કોઈ એક નેગેટિવ ઘટના થશે. કયા અનુભવથી આપણે કેટલા સાચા છીએ એમાં એન્ટિસિપેટ કરવામાં, એક્સપેક્ટ કરવામાં. હવે જ્યારે આ રિયાલિટી અથવા સાચા બનવાની વાત આવે ત્યારે આપણે આ વ્લોગ પૂરતું, આ મુમેન્ટ પૂરતું એક ડિફરન્સિએશન કરીએ. આપણે રિયલ કોને કહેશું? તો જે કોઈ વસ્તુ ફિઝિકલ ડાયમેન્શનમાં થતી હોય અથવા આપણા પાંચ સેન્સીસ ઓફ પરસેપ્શનમાં ઘટના બનતી હોય એને આપણે અમુક હદ સુધી રિયલ કહેશું. બાકી બધા જ ડાયમેન્શન પણ રિયલ હોય, પણ એવું ચોક્કસ બને કે બાકી બધા જ ડાયમેન્શનમાં જે કોઈ થ્રેટ, ડેન્જર અથવા નેગેટિવ આઉટકમ તમે એન્ટિસિપેટ કરો છો એ ખાલી તમારા બ્રેનમાં ચાલી રહ્યું છે, એને રિયાલિટી સાથે કોઈ લેવા દેવા નથી. કોઈ પણ આઉટકમ તમને નેગેટિવ તમારી મૂર્ખાઈ અથવા તમારી અસમજના લીધે લાગે છે, એને કદાચ બ્રહ્માંડ અથવા કુદરત અથવા નેચર સાથે કોઈ લેવા દેવા નથી. હું એવું સ્ટ્રોંગલી સમજું છું કે આ નેચરમાં કોઈ પણ પ્રક્રિયા છે એ આપણને સદ્ધર બનાવવા માટે છે, એ આપણને મદદ કરવા માટે છે. આ નેચર હંમેશા પ્રતિ સેકન્ડ, પ્રતિ ક્ષણ પોતાની જાતને ડેવલપ કરે છે. આપણે નેચરનો ભાગ છીએ એટલે આપણે પણ ડેવલપ થવાનું છે. પણ આપણને એન્ઝાયટી થવાની શરૂ થાય પછી એ એક ડિસઓર્ડરમાં એટલે બની જાય છે, કેમ કે એક આપણે એન્ઝાયટીને નેગેટિવ ફ્રેમવર્ક આપ્યું છે, બીજું આપણે કન્વિનિયન્ટલી એટલે કમ્પ્લીટલી સગવડિયા માનસિક સ્થિતિથી આપણે જ્યારે એન્શિયસ થઈએ છીએ ત્યારે આપણે બહુ ઇઝીલી કોકની પર નાખી દઈએ છીએ કે કોક વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ પરિસ્થિતિના લીધે મને એન્ઝાયટી થાય છે. પણ એ એન્ઝાયટીમાં આપણે આપણી ઉપર નથી જોતા, આપણે હંમેશા કોકની માથે નાખો એવું જ સમજાય આપણને, કેમ કે એ બહુ સહેલું છે, સગવડ્યું છે. અને ફાઇટ અને ફ્લાઇટ મોડ જે ખૂબ જ બાળકો જેવી સ્થિતિ છે, હા ફાઇટ અને ફ્લાઇટ મોડ જીવવા માટે ખૂબ જરૂરી છે. પણ તમે એન્શિયસ થાવ ત્યારે કાં તો તમે બાજવા માંડો, કાં તો તમે ઉડી જાઓ, ભાગી જાઓ, એ બહુ જ ઇમેચ્યોર સ્થિતિ છે. એન્ઝાયટીથી પોતાની જાતને બદલી શકાય જો એન્ઝાયટીનું સિગ્નલ, એન્ઝાયટીનો બેઝ જો પકડાઈ જાય તો, અને બેઝ પકડાય ને બદલી શકાય તો એન્ઝાયટીની ઉપર અથવા આગળ જવાનો સમય આવી ગયો છે.